आप સર્વેને મારા જય શ્રી કૃષ્ણ। મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બેંગન દશમીના દિવસે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી બે સકડીની સામગ્રી વેંગણ ભાત અને વેંગણ મેથીની કઢી સિદ્ધ કરીશું। ચોમાસામાં ચતુર્માસના 4 મહિના એટલે કે દેવશયની એકાદશીથી દેવ પ્રબોધિની એકાદશી સુધી શ્રી ઠાકોરજીને રીંગણ ભોગ ધરવામાં નથી આવતા, એટલે ચાતુર્માસ શરૂ થાય તેના આગલા દિવસે એટલે કે અષાઢ સુદ દસમના દિવસે 51 પ્રકારની રીંગણમાંથી બનાવેલી સામગ્રી શ્રી પ્રભુને આરોગાવવામાં આવે છે। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। રેસીપીની શરૂઆત કરીએ। સૌપ્રથમ બેંગન ભાત બનાવવા માટે મેં 1 વાટકી એટલે કે 100 ગ્રામ જેટલા બાસમતી ચોખા લીધા છે। તમે કૃષ્ણકમોળ, સુરતી કોલમ અથવા બીજા કોઈ પણ ચોખા લઈ શકો છો। અત્યારે મેં જે ચોખા લીધા છે તે કોરા છે, એટલે કે દિવેલથી મોયેલા નથી। અમે અનાજ કઠોળને સ્ટોર કરવા માટે તેમાં સિમેન્ટ અને પારાની થેપલી મૂકીએ છીએ, જેથી તેમાં જીવાત કે ધનેરા ન પડે। હવે ચોખાને એક બાઉલમાં લઈ તેમાં ચોખા ડૂબે તેટલું જલ કરી અને સરખી રીતે ખાસા કરી લઈશું। ત્યારબાદ તેમાંથી બધું જ જલ નિતારી લઈશું। આ રીતે ચોખાને ખાસા કર્યા બાદ તેમાં ફરીથી જલ કરી અને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખીશું। મેં 2 નંગ મીડિયમ સાઇઝના રીંગણને જલથી ખાસા કરી અને કપડા વડે લૂછીને કોરા કરી દીધા છે। વજનમાં જોવા જઈએ તો 250 ગ્રામ રીંગણ છે। હવે રીંગણનો ઉપરનો જે ડીટાવાળો ભાગ હોય તેને ચપ્પા વડે કાઢી તેના મધ્યમ ટૂંક કરી અને સમારી લઈશું। રીંગણને સમારો ત્યારે તે અંદરથી આવા સફેદ હોવા જોઈએ। તેમાં કીડા કે સડો હોય તો તેવા રીંગણ સામગ્રી કરવાના ઉપયોગમાં ન લેવા। રીંગણને આ રીતે જલ ભરેલા પાત્રમાં સમારવા, જેથી તે બિલકુલ કાળા ના પડે। શ્રીનાથજી સિવાય બધા જ ઘરોમાં ચતુર્માસમાં અને બાકીના જે 8 મહિના હોય તેની 13ના દિવસે શ્રી ઠાકોરજીને રીંગણની સામગ્રી ભોગ ધરવામાં નથી આવતી, એટલે આ નિયમનું આપણે પણ પાલન કરવું જોઈએ। વેંગણ ભાત બનાવવા માટે ગેસ પર એક જાડા તળિયાવાળું વાસણ અથવા તો કડાઈ મૂકી તેમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરીશું। ઘીની જગ્યાએ તમે તેલ પણ લઈ શકો છો, પરંતુ ઘીમાં કરેલી સામગ્રી શ્રી પ્રભુને વધુ શોભાય છે। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ચપટી હિંગ અને 5 ચમચી હળદર પધરાવીશું। વઘાર તૈયાર થાય એટલે તેમાં 1 નંગ સમારેલા રીંગણ પધરાવીશું અને તેની સાથે 2 કપ જલ કરી ઢાંકણ ઢાંકીને રીંગણ 60% જેટલા કૂક થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર બાફી લઈશું। પુષ્ટિમાર્ગમાં પહેલાં શ્રી પ્રભુને રીંગણની સામગ્રી આરોગાવવામાં નથી આવતી, પરંતુ શ્રી મહાપ્રભુજી જ્યારે પૂરી યાત્રા પર પધાર્યા ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીએ આપ શ્રીને આજ્ઞા કરી, પછી રીંગણ આરોગાવાનો ક્રમ બાંધ્યો। રીંગણ બફાય ત્યાં સુધી કઢી બનાવવા માટે એક પાત્રમાં 1 કપ મીડિયમ ખાટું દહીં લઈશું। આપણે ખાટી કઢી બનાવીએ છીએ, એટલે દહીં વધારે પડતું મોળું હોય તેવું ન લેવું, મીડિયમ ખાટું જ લેવું। તેમાં 3 ટેબલસ્પૂન ચણાનો લોટ કરી અને તેમાં બિલકુલ લમ્સ ન પડે તે રીતે તેને હેન્ડ બીટરની મદદથી ફેંટી લઈશું। આ રીતનું સરસ ઘટ મિશ્રણ તૈયાર થાય એટલે તેમાં 2 કપ જલ કરી તેને ફરીથી એક વખત હેન્ડ બીટરની મદદથી મિક્સ કરી લઈશું। આ રીતનો મધ્યમ પાતળો ગોળ તૈયાર કરવાનો છે। તેમાં બિલકુલ દહીંના ફોદા પણ ન રહેવા જોઈએ અને બેસનના લમ્સ પણ ન દેખાવા જોઈએ, તો જ કઢી એકદમ પરફેક્ટ બનશે। 5 થી 7 મિનિટ સુધી રીંગણને કૂક કર્યા બાદ તે 60% જેટલા ચડી ગયા છે। તેને વધુ સમય માટે ન બાફવા, નહીંતર તે નરમ પડી જશે। આપણે જે ચોખાને જલમાં પલાળીને રાખ્યા હતા તેમાંથી બધું જ જલ નિતારી તેને રીંગણમાં ઓરી દઈશું। પ્રાચીન રીત પ્રમાણે આપણે સામગ્રી કરતા હોઈએ ત્યારે તેમાં મસાલાનો ઉપયોગ ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે। ચોખાને ઓર્યા પછી તેને સરખી રીતે મિક્સ કરી તેમાં 1/2 ચમચી જેટલું નમક કરીશું। સખડીની સામગ્રી કરતા હોઈએ ત્યારે આપણે રેગ્યુલર મીઠાનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે દૂધ ઘર અને અનસકડીમાં સિંધવ નમકનો જ ઉપયોગ કરવો। હવે ઢાંકણ ઢાંકીને ભાત સરસ ચડી જાય ત્યાં સુધી તેને કૂક કરીશું। હવે કઢીનો વઘાર કરવા માટે એક ફ્રાય પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચે ગરમ કરીશું। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 5 ચમચી જેટલી હિંગ અને 1/2 ચમચી જીરું કરીશું। કોઈપણ પ્રકારની કઢી બનાવતી વખતે જો વઘાર ઘીમાં કરો તો તે વધુ સારી બને છે। જીરું સરસ ફૂટે એટલે 1/2 ચમચી છીણેલું આદું કરી તેને પણ ઘીમાં સાંતળી લઈશું। છેલ્લે તેમાં 5 ચમચી હળદર કરી તેને મિક્સ કરી લઈશું। આ રીતે વઘાર તૈયાર થાય એટલે તેમાં એક નંગ સમારેલા રીંગણ પધરાવી તેને 1 થી 2 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાંતળી લઈશું। રીંગણના ભુજેના અને સંભાર્યા બેંગનની સામગ્રીની રીત મેં ગયા વર્ષે ચેનલ પર પોસ્ટ કરી હતી, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે। રીંગણને ચડવા માટે તેમાં અડધો કપ જલ કરીશું। मैं 1 वाटकी समारेली फ्रेश मेथीनी भाजी लीधी छे। मेथीना पान होय तेनो ज उपयोग करवो, पाछळना डाखड़ा न लेवा। समारेली भाजी ने जलथी खासा करी अने कोरी करी लीधी छे। રીંગણ खतखतवा लागे एटले तेमां मेथीनी भाजी पधरावी अने 5 થી 7 मिनिट माटे तेने मीडियम फ्लेम पर कूक करीशुं। आ सिवाय पण बीजी अनसखडीनी सामग्री आपणे नेक्स्ट विडियोमां जोईशुं। 10 થી 12 मिनिट माटे वेंगण भात ने कूक कर्या बाद ढांकण खोलीने चेक करीशुं। चोखानो दाणो बिलकुल काचो न रहेवो जोईए। आ रीते भात सरस रंधाई जाए अने तेमां पधरावेलुं जल पण शोषाई जाए एटले तेमां 1 टेबलस्पून मेल्ट करेलुं घी आ रीते उपरथी करीशुं अने अर्धी चमची लविंगनो पाउडर करीशुं। तमारी पासे जो आ रीतनो लविंगनो पाउडर तैयार न होय तो 4 થી 5 नंग लविंगने खलमां वाटीने पण तेने पधरावी शको छो। सामग्री गरम होय त्यारे तेना उपर चमचो न अडाडवो, नहीतर भात मेश थई जशे। उपरथी थोड़ी समारेली कोथमीर भभरावी गैसनी फ्लेम बंद करी अने ढांकण ढांकीने तैयार सामग्रीने सीजवा दईशुं। सामग्री थोड़ी ठंडी थाय पछी तेने चमचा वडे मिक्स करी श्री प्रभुने भोग धरीशुं। 5 થી 7 मिनिट बाद રીંગણ 80% જેટલા કૂક થઈ ગયા છે। તેને વધુ સમય માટે ન કૂક કરવા, કારણ કે હજુ કઢીને આપણે ઉકાળીશું ત્યારે તે સરસ બફાઈ જશે। આ કઢીમાં જો તમારે મેથીની ભાજીનો ઉપયોગ ન કરવો હોય તો ફક્ત રીંગણનો ઉપયોગ કરીને આ જ રીતે બનાવી શકો છો। આપણે જે બેસન અને દહીંનો ગોળ તૈયાર કર્યો હતો તેને પેનમાં પધરાવીશું। આટલી કઢી બનાવવામાં મેં ટોટલ 2.5 કપ જલનો ઉપયોગ કર્યો છે। चमचा वडे सरखी रीते मिक्स करी तेमां अर्धी चमची नमक करीशुं अने तीखाश माटे 1 चमची काळा मरीनो पाउडर करीशुं, जेने आपणे ब्लेक पेपर पाउडर के श्याम तीखा पण कहेता होईए छे। प्राचीन रीत प्रमाणे श्री ठाकोरजीनी सामग्री करती वखते तीखाशमां मरी पाउडरनो ज उपयोग करवामां आवे छे, परंतु तमारा गुरुघरनी जे रीत होय अने जे प्रमाणे तमने आज्ञा मळी होय ते प्रमाणे तमे सामग्री सिद्ध करी श्री प्रभु ने भोग धरी शको छो। हवे पेन में चमचो मूकी गैसनी फ्लेम एकदम स्लो करी अने ढांकण ढांकीने कढ़ीने 5 मिनिट उकळवा दईशुं। कढ़ी बनावती वखते हमेशा गैसनी नजीक ज ऊभा रहेवुं अने तेने धीमी आंचे उकाळवी, जेथी ते उभराई ना जाए। 5 मिनिट बाद રીંગણ सरस चढ़ी गया है अने कढ़ी पण मीडियम थीक कन्सिस्टन्सीनी थई गई है। तेने वधु समय माटे न उकाळवी। उपरथी 1 टेबलस्पून गरम करेलू घी करीशू अने थोड़ीक समारेली कोथमीर करीशू। आ कढ़ीनी सामग्री मैं मारी समझ प्रमाणे सिद्ध करी छे अने आगळ आपणे जे वेंगण भात जोयो ते मैं सामग्रीना पुस्तकमां वांचीने सिद्ध करी छे। गैसनी फ्लेम बंद करी तैयार सामग्रीने 5 मिनिट माटे सीजवा दईशू, त्यारबाद भोग धरीशू। हवे श्री ठाकोरजीने भोग धरवानी जे थाळी होय तेमां तैयार करेली सखड़ी एटले के वेंगण भातने साजीशू। जो तमे रोटली के पूरी बनावी होय तो ते पण तमे थाळी में बाजू में धरी शको छो। उपरथी थोड़ी समारेली कोथमीर पधरावी सजावट करीशू अने भातनी उपर एक नानी घीनी कटोरी में चमची मूकी ते पण श्री ठाकोरजीनी सन्मुख धरीशू अने बाजू में एक नानी नमकनी कटोरी पधरावीशू। हवे डबरा के कटोरा में जे आपणे मेथी अने वेंगणनी कढ़ी बनावी ते पधरावी, तेना उपर थोड़ी समारेली कोथमीर साजी अने तेमा पण चमची धरीशू। श्री ठाकोरजीनी सन्मुख ज्यारे तमे चौकी पर भोग धरो त्यारे कढ़ी दाळ के कठोळनो डबरो होय तेने चौकी पर डाबी बाजू धरवो, जेथी आगळ थाळी में जग्या रहे त्यां कोर सानी शको। जो तमे श्री ठाकोरजीने सखडीनी सामग्री भोग धरता हो तो अनुकूलता होय तो आ बेंगन दशमीना दिवसे आ सामग्री सिद्ध करी अवश्य भोग धरजो। जो तमने आ सामग्रीनी रीत पसंद आवी होय तो विडियो ने लाइक अने शेर करवानू न भूलशो अने चैनल पर पहली वार आव्या हो तो मारी चैनल ने सब्सक्राइब करजो। सामग्रीनी रीत समजाववामां के प्रस्तुत करवामां माराथी कोईपण प्रकारनी भूल थई होय तो मने क्षमा करजो। फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।